हेलो फ्रेंड्स, वेलकम वंस अगेन इन अवर यूट्यूब चैनल। स्वागत है बधाज विद्यार्थी मित्रों आजना अपना विडियो लेक्चर ने अंदर। टुडे वी ऑल्सो डिस्कस अबाउट यूनिट नंबर 4 माइंड बॉडी एंड मेडिसिन पार्ट 2। तो बीजो भाग है एटले स्वाभाविक है अपने आगळ जे छे आ पाठ विषे चर्चा करी चूक्या छीए। लेट्स फर्स्ट रिमेम्बर वॉट वी हेव ऑलरेडी लर्न्ड, કે જે બાબત આપણે શીખી ગયા છીએ એની વિશે થોડીક પ્રાથમિક માહિતી છે જોઈ લે કે ભાઈ આ પાઠમાં આપણે જોયું હતું કે શારીરિક અને માનસિક બીમારી શા માટે થાય છે। માઇન્ડ બોડી એન્ડ મેડિસિન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ, અને શું આપણે કરવું જોઈએ ખરેખર, અન્ય લોકોના સ્વભાવને સમજવો જોઈએ, દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે, આવી બધી બાબત આપણે જોઈ હતી એની અંદર। અને આયુર્વેદનું શું માનવું છે, આયુર્વેદ દ્વારા શું એનો ઉપચાર થઈ શકે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણું જે અત્યારનું જીવન છે, જીવનમાં આપણે કેવા કેવા ફેરફાર કરી શકીએ, શું એના કારણે અસરો આપણા શરીર અને મન ઉપર થાય છે, એ બધી બાબત છે એની આપણે ચર્ચા કરી હતી। ત્યાંથી આપણે આગળ જોવાનું છે આજે પાઠની અંદર। સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ મૂવ ફર્ધર। સો ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ હિયર યુ કેન સી ધ પેરા ધેટ આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ ટીચિસ હાર્મની with nature, simplicity and contentment as keys to well-being। કે ખરેખર જે હાર્મની શબ્દ જે જોયો આપણે, હાર્મની મીન્સ ઓર્ડરલી કોમ્બિનેશન, સંવાદિતા। આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ, કે બીજી તરફ આયુર્વેદ આપણને શું શીખવે છે, ટીચિસ હાર્મની વિથ નેચર, કે કુદરત સાથે સંવાદિતા કેળવતા શીખવે છે। સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ બીજું શું શીખવે છે, તો કે સાદગી, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ અ કી ટુ વેલબીંગ, કે તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે આયુર્વેદ આપણને, આવું કંઈક શીખવે છે। વોટ ડઝ ધ આયુર્વેદ ટીચ અસ, એવો જો પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે લખી શકો કે આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ એઝ કીઝ ટુ વેલબીંગ, ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ નોટ ઓફ હેવિંગ। શું શીખવે છે, તો કે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે, નોટ વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ, મેટર ઓફ બિંગ એટલે તો કે ભોગવવાની નહીં પરંતુ હોવાની, નોટ ઓફ હેવિંગ, હોવાપણાની જે ભાવના છે બરાબર એ દર્શાવે છે, એ બાબત છે કે તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય। આગળની વાત એ જ લાઇનમાં આપણે જોઈ કે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે એક સંયમિત અવસ્થા છે એમાં જીવન કેવી રીતે જીવાય તે આપણને દર્શાવે છે, શેના દ્વારા, તો કે નોટ ઓફ વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ, કે ખરેખર તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવા પણ એની બાબત છે, તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે। ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી ધેન એન્ડ હેપીનેસ વિધ ઇન અવર સેલ્વસ, સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ। બીજું શું શીખવે છે, તો કે તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે બરાબર, કીધું ને આપણને કે ઇટ કનેક્ટ્સ અસ, જોડી આપે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, કે એક એવી સર્જનાત્મકતા સાથે આપણને જોડે છે, એવા સ્ત્રોત સાથે જોડે છે, વિધિન અવર સેલ્ફ્સ, કે જે આપણી અંદર જ પડેલું છે, સો ધેટ, કે જેથી આપણે વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, કે જેથી આપણે આપણું જે માનસિક બીમારી છે અથવા માનસિક સમસ્યા છે એનાથી સંપૂર્ણપણે એનાથી છુટકારો મેળવી શકીએ કાયમી ધોરણે, પરમનન્ટલી એટલે કાયમી ધોરણે, ટેમ્પરરી નહીં, કામ ચલાવ નહીં પણ કેવું, પરમનન્ટલી। આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, કે આયુર્વેદ જે છે ખરેખર એ શું દર્શાવે છે, તો કે કેવી રીતે જીવવું જોઈએ, આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ, તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યા
टू अवर हेल्थ प्रॉब्लम के जे कई पण आपणी स्वास्थ्यनी समस्याओ छे एनी माटे विच रिक्वायर्स टू चेन्ज के जेने खरेखर आपणी स्वास्थ्यनी समस्याओ छे अथवा ए बाबत छे ने बदलवू जोईए शेने शेने चेन्ज हाउ वी लीव કે કેવી રીતે આપણે જીવીએ છીએ, થિંક કેવું વિચારીએ છીએ, એન્ડ ઓબ્ઝર્વ અને કેવી રીતના નિરીક્ષણ કરીએ છીએ, આ બધી જ બાબતોમાં બદલાવ કરીએ તો આપણે વી કેન ચેન્જ ધ થિંગ્સ વેરી ક્લિયરલી. સો ધીસ ઇઝ ધ વે ઓફ આયુર્વેદ. ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે કે શું કહેવા માગે છે, તો કે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, કે આયુર્વેદથી રોગ મુક્તિના જે તબક્કાઓ છે એ અહીંયા આપણને આપેલા છે કે કેવી રીતના આયુર્વેદની મદદથી આપણે ઓળખી શકીએ કોઈપણ રોગને, એના તબક્કાઓ છે એ સમજી શકીએ. તો બહુ સરસ રીતે આપણે સમજવાનું છે આને, કે આયુર્વેદ રેકગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ, કે આયુર્વેદ છે રોગ મુક્તિના ચાર પ્રાથમિક તબક્કાઓ છે એને સમજાવે છે. સૌથી પહેલો મુદ્દો છે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર. બીજો મુદ્દો છે ડિસીઝ પ્રિવેન્શન, એટલે કે રોગને અટકાવવો, એટલે કે જે થાય રોગ એ પહેલાં એને અટકાવવો. અને આપણે અંગ્રેજીમાં કહેવત છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે ખરેખર રોગને થતાં પહેલાં જ અટકાવી દેવો જોઈએ, એની સારવાર કરવી એની કરતાં થાય પહેલાં જ અટકાવી દેવો. થર્ડ વન ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે જીવન વૃદ્ધિ, ટુ એન્હાન્સ મીન્સ ટુ ઇન્ક્રીઝ, વધારો કરવો એટલે જીવનની વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે જાગૃતતાનો વિકાસ. તો ધીસ ઇઝ ધ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, જેને આપણે વારાફરતી વન બાય વન છે એ જોવાનો પ્રયત્ન કરીશું. સો લેટ્સ મૂવ ફર્ધર વિથ ધ નેક્સ્ટ સ્લાઇડ. સો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, બહુ વાસ્તવિક વાત કહી છે અહીંયા, કે મોટા ભાગે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ અથવા તો જ્યારે આપણે માંદા પડીએ ત્યારે જ એની વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. આપણને અગાઉથી ન ખબર હોય કે આપણને આવું થવાનું છે, અથવા આપણી જે હેબિચ્યુઅલ સેન્સીસ છે તો એના કારણે આપણી લાગણીઓ છે દર્શાવતા એ બાબતો પણ કહી શકાય, કે જેની અંદર આપણને ખબર પડી જવી જોઈએ કે ના મને આમ થશે આવું થશે, પણ એ થાય પછી જ આપણને ખબર છે. મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, કે આપણામાંથી મોટા ભાગનાને છે એ આવી વૈદ્યકીય સારવાર છે એ ક્યારે શરૂ થાય, તો કે જ્યારે આપણે માંદા પડીએ ત્યારે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એને શું કહેવાય, તો કે એને આપણે કહીએ કે એક રોગ થઈ ચૂક્યો છે, રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે એ એની સામે પ્રતિસાદ છે એ બાબત પ્રત્યે, ટુ અ કન્ડિશન પરિસ્થિતિ પાસે, ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જે બાબત આવી ચૂકી છે તમારા ઉંમરે ઊભી છે, એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં આપણે આ વૈદ્યકીય સારવાર શરૂ કરીશ. બરાબર, તો પહેલી જ બાબત હતી આપણે જોઈ, બરાબર, જે ચાર મુદ્દાઓ અલગ અલગ હતા લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, એમાં પહેલો જ મુદ્દો એ. તો ઇટ્સ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, તો એ ખરેખર કોના જેવી વાત થઈ, તો કે ઇટ એઇમ્સ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, કે જે ખરેખર ખરાબ થઈ ચૂક્યું છે અથવા તૂટી ચૂક્યું છે એને સુધારવાનો તેનો પ્રયાસ છે અથવા તો એનો આશય છે એવો. હાવેવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ ઇઝ અ ફેલિયર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. શું કહે છે, કે ખરેખર આ તો એક પ્રકારની નિષ્ફળતા થઈ, કે અલબત્ત જો રોગની સારવાર અથવા તો એનો ઈલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે છે તો તે નિષ્ફળતા જ કીધું ને. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જો ખરેખર દવાથી એની સારવાર છે જે તે રોગની સારવાર કરવામાં આવતી હોય તો ઇટ ઇઝ અ ફેલિયર. આપણને અત્યારે નુકસાન પહોંચાડી રહ્યો છે એ આવવાનો છે એમ નહીં, અત્યારે રોગ તમને થઈ ચૂક્યો છે, તમને કોઈ બીમારી થાય પછી તમે સારવાર લ્યો છો, તો એનો મતલબ શું કે તમને જે રોગ છે એ અત્યારે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યો છે એટ ધીઝ લેટ સ્ટેજ. અને આ જે એક મોડું
પગલું છે, એક પગથિયું છે, એની અંદર વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. શું કામ ભાઈ એવું થાય છે? તો કે આ અંતિમ તબક્કો છે, ઇટ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ, લેટ સ્ટેજ. વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી એની માટે. તો બીજું શું કરી શકીએ? બટ પણ આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા, બરાબર, યુઝિંગ ડ્રગ્સ, ડ્રગ્સ મીન્સ દવાઓ, બરાબર, જે મૂવીમાં ને એમાં આવતું હોય એ ડ્રગ્સ નહીં, બરાબર, પણ જે ડ્રગ્સ ઇટ મીન્સ કે દવાઓ, પિલ્સ ધેટ વી કેન યુઝ ટુ ક્યોર ધ ડિસીઝ, કે જે રોગ મટાડવા માટે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, એન્ડ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા, વિચ મે હેવ મેની સાઈડ ઇફેક્ટ ઇન લોંગ રન, કે ખરેખર આ બધી શસ્ત્રક્રિયાઓ છે એ સિવાયનો કોઈ આપણી પાસે વિકલ્પ બચતો નથી, અને લાંબે ગાળે એની ઘણી આડઅસરો હોય છે, સાઈડ ઇફેક્ટ એટલે આડઅસરો, તો લાંબા ગાળે છે એની ઘણી આડઅસરો પણ થતી હોય છે. એવું સમજાવવા માગે છે આયુર્વેદની અંદર, ઇન ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ ઓર ધ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. વોટ ઇઝ નેક્સ્ટ? તો હાયર લેવલ ઓફ હિલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ. ખરેખર બીજી જે બાબત આપણે જોઈતી, રોગને અટકાવવો, ટુ પ્રિવેન્ટ ધ ડિસીઝ, તો ઉચ્ચ કક્ષાની હાયર લેવલ ઓફ હિલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ. કરવું કે કોઈ રોગ આવે છે એ પહેલાં જ એની સારવાર કરવી, એટલે કે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ, રોગ દેખા દે એ પહેલાં જ એને રોકવાનો ધ્યેય ધરાવે છે. એટલા માટે તે હમણાં જ આપણે વાત કરી કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો ધીસ શોઝ દેટ આ લાઇનની અંદર એવું જ કંઈક કહેવા માગે છે કે હાયર લેવલ ઓફ હિલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ, કે રોગ કોઈ તમને દેખા દે એની પહેલાં જ એની સારવાર કરવી એ ખરેખર ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. જો આપણે ખરેખર આ સ્ટેજ સુધી પહોંચવું હોય તો શું કરવાનું? તો ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઈલ, કે આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન કે આપણું કાર્યશૈલી અને માનસિક સ્થિતિ છે એને ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઇફ્સ ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. શું કરવું જોઈએ બીજું? તો કે રોગ સામે આપણને લાચાર કરી મૂકે, બરાબર, હેલ્પલેસ એટલે લાચાર, તો એ આપણને રોગ સામે લાચાર કરી મૂકે એ પ્રકારની આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે ઝાકારો આપવો પડે. વી મસ્ટ એલિમિનેટ, તો એલિમિનેટ શબ્દ છે એનો અર્થ શું થાય? તો કે એને દૂર કરવું જોઈએ, બરાબર, અથવા તો એને સામે લડત આપવી જોઈએ. ધ રોંગ ફેક્ટર્સ ઓફ અવર ડેઇલી લાઇફ્સ, કે આપણું જે દૈનિક જીવન છે, દૈનિક જીવનશૈલી છે, એને આપણે રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે ઝાકારો આપવો જોઈએ. ટુ સમ એક્સટેન્સ, કેટલેક અંશે, વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ, બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જે જીવન છે એ કેવું છે? તો કે અસ્વસ્થ છે, અસ્થાયી હોવે, પોતે જ તે જીવન છે, પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. દેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ અટેકિંગ અસ, કે અમુક રોગો છે હંમેશા આપણી ઉપર હાવી થઈ ગયા હોય છે, એ હંમેશા આપણી ઉપર હુમલો કરતા હોય છે, પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન એન એજિંગ પ્રોસેસ. સામાન્ય રીતે કેવી બાબત હોય એમાં? તો કે પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન, કે કોઈ ઋતુ પરિવર્તન થાય, તો ઋતુ પરિવર્તન થાય તો ઘણાને એવી બીમારી હોય કે ભાઈ ઋતુ પરિવર્તન થાય એટલે શરદી અથવા ઉધરસ છે થતી જ હોય, કફિંગ એન્ડ સ્નીઝિંગ, બરાબર, તો એ સ્વાભાવિક વસ્તુ છે. અથવા બીજું શું કારણ હોઈ શકે? તો કે ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અથવા ઉંમર વધવાની જે બાબત છે, બરાબર, ઉંમર થઈ ગઈ હોય તો ઉંમરની સાથે સાથે અમુક રોગો, અમુક બીમારીઓ છે આવતી હોય એવું આપણે સાંભળતા હોઈએ છીએ, પણ એ સ્વાભાવિક વસ્તુ છે કે આવી બધી બાબત છે એ ઘણીવાર થતી હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ
કોન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. ખરેખર સ્વાસ્થ્ય છે એ શું છે? તો કે હેલ્થ ઇઝ પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન એજિંગ પ્રોસેસ, કે આપણી જે શારીરિક બાબત છે એની અસર વિશેષ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાના કારણે કેટલાક રોગો છે સતત આપણા ઉપર હુમલો કરતા હોય એવું લાગે છે. પણ એના પછી આગળ જોઈએ તો હેલ્થ ઇઝ અ મેટર ઓફ અહીંયા બે ઉદાહરણ આપ્યું છે કે લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, કે સમુદ્ર ઉપર જહાજને જેવી રીતે હંકારવાની જેમ આપણે સ્વાસ્થ્ય જે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ એ રીતે એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. જેવી રીતે તમે સમુદ્રમાં કોઈ જહાજ છે ચલાવી રહ્યા છો તો તમારે એને નેવિગેટ કરવું પડે, એને રસ્તો છે દેખાડતા રહેવું પડે, નહીતર એ અન્ય જગ્યાએ જતું રહે જ્યાં જવું જોઈએ નહીં એને. સો અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોન્સર્ન, કે આપણું સ્વાસ્થ્ય છે એક અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. આપણે ખરેખર તો છે દરેક વ્યક્તિએ દર વર્ષે છે પોતાનું જે આખું ચેકઅપ છે એ કરાવવું જોઈએ. જો તમે પોતાની જાત પ્રત્યે સજાગ હો તો આ બધી બાબત છે કરવી બહુ જ જરૂરી છે ખરેખર. પણ જોઈએ આપણે ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ વોટ ઇઝ ધ નેક્સ્ટ હિલિંગ પ્રોસેસ ઓફ આયુર્વેદ. સો ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. નેક્સ્ટ વન ઇઝ ઇટ ઇઝ એઝ સેઇડ ઇન ધીસ સ્લાઇડ ધેટ ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી, કે જે ત્રીજી કક્ષાની સારવાર છે એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. શું દર્શાવે છે આપણને? તો કે જેનો ઉદ્દેશ, વિચ એઇમ્સ, એઇમ એટલે ઉદ્દેશ, એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. શેની માટે? તો કે ટુ ઇમ્પ્રુવ, ઇમ્પ્રુવ એટલે એમાં વધારો કરવો. ઇમ્પ્રુવ અવર વાઇટાલિટી, કે જીવન એન એમ્બલિંગ અસ ટુ લીવ લોંગર. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ. ખરેખર એ રોગ છે એ થતો જ અટકાવતો નથી માત્ર. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ એવું પણ દર્શાવે છે કે આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે આપણે વધારી શકીએ તે પણ દર્શાવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. Ayurveda એનું લક્ષ્ય શું છે? What is the aim of Ayurveda? એવો પ્રશ્ન તમને પૂછાય તો Ayurveda aims at creating health. Ayurveda નું લક્ષ્ય છે આરોગ્ય જાળવવાનું, avoiding disease રોગને નિવારવાનું, and helping us live longer અને આપણને દીર્ઘ જીવન છે, દીર્ઘ આયુષ્ય છે એ જીવતા કરવાનું છે એનો ધ્યેય છે. So this is all about Ayurveda in the third stage that we have discussed the Ayurvedic healing. And in the next, we have seen the fourth level of Ayurvedic healing is awareness development. Chauthi kaksha chhe. So chauthi kaksha chu chhe? Jagrutta viksavvi chhe. Healing is awareness development. This requires a spiritual approach to life. Te kharekhar જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે આધ્યાત્મિક અભિગમ છે જીવન પ્રત્યે જરૂરી છે એવું દર્શાવે છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે સ્વાસ્થ્ય રહેવું, તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે. બટ પણ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી ખરેખર. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ છે એ વસ્તુ અથવા એ બાબતો માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી ખરેખર. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, કે આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ
તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ એ પણ જાણવી જરૂરી છે. વોટ એન્ડ વાય, ફોર એન્ડ વાય. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ, કે જે ખરેખર આપણી જાગૃતિની ગુણવત્તા છે, આપણે જે કાંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે ખરેખર. કે ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ, કે વાસ્તવિક એનું ફળ છે, ઓફ ઓલ ધેટ વી ડૂ, કે જે ખરેખર આપણે કરીએ છીએ એ જ આપણી જાગૃતતા છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર, કે આપણે ખરેખર જે છીએ તેનો સાર, એટલે એ આપણી જે કહીએ ને કે અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણી અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ, કે આપણે અવેરનેસ જાગૃતતા છે એ એકમાત્ર એવી વસ્તુ છે. વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય, કે આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી સાથે રાખી શકીએ છીએ, અને તે છે આપણી જાગૃતિ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ ધ માઇન્ડ ડિક્લાઇન, કે આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે પણ તે જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. ઇટ ઇન્ક્રીઝ, કન્ટિન્યુઝ ટુ ગ્રો, બરાબર. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ. About our life. So this is the ultimate goal of Ayurveda. કે ખરેખર આયુર્વેદને આપણને આ તમામ માનસિક દુઃખ જે છે પીડામાંથી મુક્ત અપાવી એ જ એનો અંતિમ ઉદ્દેશ્ય છે. વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ, કે આપણા જે દુઃખો છે, આપણી જે મુશ્કેલીઓ છે, વેદનાઓ છે, પીડાઓ છે, એમાંથી આપણને દૂર કરવું એ જ ખરેખર આયુર્વેદનો ગોલ છે. True awareness is the ultimate cure for all psychological disorders. કે ખરેખર સાચી જે માનસિક ગરબડો છે તમામ, બરાબર, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ એટલે માનસિક ગરબડો છે, એનો અંતિમ ઇલાજ શું છે? તો કે ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા છે એ જ તે એકમાત્ર એનો ઉપાય છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન, પણ એની સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને તેનાથી કાર્યશૈલીને તપાસવી પડે. આપણું મન છે એને સમજવું પડે, અને ફંક્શન, ઇટ્સ ફંક્શન, ફંક્શન એટલે કાર્ય, અને હવે મનનું કાર્ય શું છે એ પણ આપણે જાણવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, અને એની શરૂઆત આપણે ક્યાંથી કરી શકીએ? કે જ્યાં આપણે છીએ ત્યાંથી એની એક ઉત્તમ શરૂઆત આપણે કરી શકીએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ, અને એ રીતે આપણી યાત્રા છે આ દિશામાં આગળ વધે છે. So the very good thought of some well-known person is that a journey is better than the destiny. કે ખરેખર મુસાફરી છે એ મંઝિલ કરતાં વધારે સારી છે, એવો બહુ સરસ મજાનો વિચાર છે. કે ધ જર્ની ઇઝ બેટર ધેન ધ ડેસ્ટિની. તો આપણે પણ આપણી શરૂઆત છે એ આ રીતે કરી શકીએ. આપણે આપણી જાતને સમજીએ, કેવી રીતે આપણે આયુર્વેદિક અથવા તો વધારે પડતી એટલા માટે જરૂરિયાત છે, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ એવું પણ કહેવાય છે અંગ્રેજીમાં, કે સ્વાસ્થ્ય છે તો બધું છે. અને સ્વામી વિવેકાનંદે એક બહુ સરસ મજાનું કોટમાં, એમાં કેરેક્ટરને વધારે ભાર આપ્યો છે, પણ એમાં વેલ્થની, સોરી, હેલ્થની પણ વાત આવે છે. એટલે કહી શકાય કે એમાં એવું એણે કીધું છે કે વેન મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, કે જ્યારે તમે પૈસા ગુમાવો છો ત્યારે તમે કાંઈ નથી ગુમાવતા. When health is lost, something is lost. કે જ્યારે તમે સ્વાસ્થ્ય ગુમાવો છો ત્યારે તમે કંઈક ગુમાવો છો. બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. પણ જ્યારે તમે ચારિત્ર ગુમાવો છો ત્યારે બધું જ ગુમાવી દો છો. એટલે ચારિત્રનું જીવનમાં કેટલું મહત્ત્વ છે એ અહીંયા બાબત સ્વામી વિવેકાનંદે દર્શાવી છે. પણ એમાં હેલ્થની પણ વાત આવે છે કે ભાઈ વેન હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. કે તમે સ્વાસ્થ્ય ગુમાવો છો ત્યારે તમે કંઈક ગુમાવો છો એવું ખરેખર થાય છે. એટલે સ્વાસ્થ્ય પણ આપણું એટલું જ મહત્ત્વનું છે. સો ફ્રેન્ડ્સ, વિથ ધીસ ગુડ થોટ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફોર મોર એજ્યુકેશનલ વિડીયો યુ કેન સબસ્ક્રાઈબ માય ચેનલ હરદેવસિંહ ગોહિલ, એન્ડ વી વિલ મીટ આફ્ટર અ સેશન. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ, હેવ અ નાઇસ ડે.